નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ભરૂચ જિલ્લાના આમોથી જંબુસર વચ્ચે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ને ઈજા થવા પામી હતી. કેશોદ તાલુકામાં આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડો ફૂલીથી ખીલી ઉઠે છે. શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફૂલોથી ખીલી ઉઠે છે, જ્યારે ફાગણ મહિનાના વધામણા કરતો હોય તેવું લાગે છે. રસ્તામાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલો જોવા મળી રહ્યા છે. દહેગામ બાયર રોડ ઉપર આવેલા લીહોડા પાસે સર્જાયેલા ડમ્પર અને મારુતિ વચ્ચે અકસ્માતમાં કાર સળગતા બાયરના દંપતી ઘટના સ્થળે જ ગાડીમાં સળગી ગયા. ગઈકાલે અસામાજિક તત્વ દ્વારા ઈવીએમ તોડી પાડવાની ઘટનાને લઈને ઝાલોદના ઘોડિયા પ્રાથમિક શાળાના બુથમાં ફેરમતદાન યોજાઈ રહ્યું છે. આજે કોરોના રસીનો બીજો ડોઝ અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, શહેર પોલીસ કમિશનર કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈને સલામતીનો સંદેશ પાઠવ્યો. વિજાપુર લાડોલ ગામની સીમમાં આવેલા ખેતરમાં ભેલાણના મુદ્દે સુંદરપુરની બે કોમના વચ્ચે હુમલો કરતા ચાર ગવાયા, એકને રેફર કરવાની તજવીજ હાથ ધરાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ખાતે આવેલા સીએસસી સેન્ટર ખાતે સાંજે 60 વર્ષથી ઉપરના 30થી વધારે વ્યક્તિઓને આજે કોરોનાની રસી આપવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકાના ભાજપના મહિલા ઉમેદવારના પતિનો મોબાઈલ હેક કરીને અન્ય પક્ષમાં મતદાન કરવા જણાવાયું. આજથી રાજ્યમાં અદાલતોની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ. વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે, જેની કિંમત માત્ર 1.45 રૂપિયા છે. જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્રનું અકસ્માતમાં મૃત્યુ. જામનગરમાં ધ ન્યુ કોમ્પેક્ટ એસયુવી રેનોલ્ડ કિંગરનું લોન્ચિંગ. સીબીડીટીના ચેરમેન તરીકે પીસી મોદીની મુદતમાં 3 મહિનાનો વધારો. ભાજપના નેતા ડોક્ટર સ્વામીએ જીડીપીના આંકડા ઉપર ઉઠાવ્યા સવાલ. મોદી અને આરએસએસને નહીં કરવા દઈએ તમિલ સંસ્કૃતિનું અપમાન. આઈએનએસ કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં સામેલ થશે. બિહારના તમામ નાગરિકોને ફ્રીમાં મળશે રસી. પીએમ મોદીએ કોરોનાના વેક્સિનનો પહેલો ડોઝ લીધો. ઓડિશાના સીએમ નવીન પટનાયકે વેક્સિનનો પહેલો ડોઝ લીધો. એશિયા કપ મામલે પીસીબીના અધ્યક્ષનું મોટું નિવેદન. સુપરફાસ્ટ ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.